ત્યારે હાલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે, મહત્વના સમાચાર મળી રહ્યા છે. અસિત વોરા મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચી ગયા છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે. હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થતા વિવાદ ઉભો થયો હતો. ગઈકાલે જ હેડ ક્લર્કની પરીક્ષા રદ થઈ તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અને અત્યારે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, અસિત વોરા પહોંચ્યા છે મુખ્યમંત્રી ઓફિસ ખાતે. અત્યારે હાલ તેઓ પહોંચ્યા છે. ગઈકાલે જ નિર્ણય લેવામાં આવ્યો છે. અને જ્યારે આ પેપર લીક થયું હતું ત્યારે સૌથી વધારે વિવાદ ઉભો થયો હતો. અસિત વોરા પર પણ ઘણા બધા સવાલો ઉભા થયા હતા. આપના નેતાઓ તરફથી માંગ કરવામાં આવી હતી કે અસિત વોરાને ચેરમેન પદેથી હટાવી દેવા જોઈએ. જ્યારે સીઆર પાટીલ અને અન્ય નેતાઓએ એવું પણ કહ્યું હતું કે તેમના તરફ હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા, એટલે તેમના વિરુદ્ધ હાલ કોઈ કાર્યવાહી ન થઈ શકે, પરંતુ જો પુરાવા મળશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે અત્યારે હાલ અસિત વોરા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચી ગયા છે અસિત વોરા. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા કે જેઓ હાલ પહોંચ્યા છે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે, જે પેપર લીક થયું હતું ત્યારબાદથી જ વિવાદનો વંટોળ અસિત વોરાના નામથી પણ ઉભો થયો હતો. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, અત્યારે હાલ અસિત વોરા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા છે, શું લાગી રહ્યું છે, કયા કારણોસર તેઓ અત્યારે પહોંચ્યા હશે? જી, ગઈકાલે જ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની જે પરીક્ષા છે તે રદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ જ્યારથી આ પેપર લીક થયાની વાત ઉડી છે, જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ધરણા પ્રદર્શન કર્યા છે, સૌ કોઈની માંગ છે કે આમાં પેપર લીક પાછળ માત્ર ને માત્ર ચેરમેન અસિત વોરા જવાબદાર છે અને તેઓનું રાજીનામું લેવામાં આવે. સ્વાભાવિકપણે જ પરીક્ષા રદ કર્યા બાદ હાલ અસિત વોરા સાથે સીએમ આ મુદ્દે ચર્ચા વિચારણા કરી શકે છે. એવું બની શકે કે અસિત વોરાનું રાજીનામું પણ આ મુદ્દે માંગી લેવામાં આવે, પરંતુ હજુ આ વાત વહેલી ગણાશે. હાલ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બાદ તેમણે મળવા બોલાવ્યા છે. હજુ કેબિનેટની બેઠક ચાલુ છે, પરંતુ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ જે ચેરમેન છે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરા, તેઓ રૂબરૂ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરશે અને પેપર લીક મુદ્દે જે પ્રકારે આક્ષેપો છે તેનો જવાબ તેઓ પર્સનલી આપશે અને તે મુદ્દે વાતચીત કરશે. ગીતા, તો આજે જેઓ મળવા માટે જઈ રહ્યા છે, જે મુલાકાત થવાની છે, તેનો અન્ય કોઈ અર્થ ન કરી શકાય? ના, બિલકુલ, હાલ તો પેપર લીક વાળી જ વાત છે, એટલે પેપર લીક સિવાયનો કોઈ મુદ્દો ન હોઈ શકે. જે વિદ્યાર્થીઓએ, જે યુવા સંગઠનોએ આક્ષેપ કર્યા હતા કે પેપર લીક થયું છે, ત્યારે પ્રાથમિક તબક્કે પણ ચેરમેન અસિત વોરાએ તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમણે તે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ એ જ યુવા સંગઠનોએ તેના પુરાવા રજૂ કર્યા હતા અને પુરાવા સાચા સાબિત થતા જ આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવી પડી છે. સ્વાભાવિકપણે જ પ્રિયંકા, આમાં એક અને એક માત્ર એક વ્યક્તિ જવાબદાર ગણાય. જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળની ટેકનિકલિટી એવી છે કે તેમાં પેપર સેટિંગથી લઈ પેપર પ્રિન્ટિંગથી લઈ અને પેપર ડિસ્ટ્રીબ્યુશન સુધીની જે આખી પ્રક્રિયા છે તેની જાણ માત્ર એક વ્યક્તિને હોય છે અને તે ચેરમેન અસિત વોરા છે. જે ગૌણ સેવા પસંદગી મંડળના જે વહીવટી પાંખ છે, જે અધિકારીઓ છે, તેને આ મુદ્દે કોઈ જ જાણ હોતી નથી. એટલે સ્વાભાવિકપણે જ પ્રાથમિક અને આખરી જવાબદારી એકમાત્ર ચેરમેન અસિત વોરાની બને અને આ જ મુદ્દે યુવા સંગઠનોએ, વિદ્યાર્થી સંગઠનોએ તેમને રાજીનામાની માંગણી કરી છે અને આ જ મુદ્દે આજે વાતચીત થઈ શકે છે. અને એવું બની પણ શકે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે કહી દેવામાં આવે. જી, બિલકુલ ગીતા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો હાલ તો સ્પેક્યુલેટ એવું કરવામાં આવી રહ્યું છે કે અસિત વોરાનું રાજીનામું સીએમ લઈ શકે છે, પરંતુ આ માત્ર ને માત્ર સ્પેક્યુલેશન છે. અત્યારે હાલ તો તેઓ મળવા માટે પહોંચી રહ્યા છે. કેબિનેટની બેઠક પણ હાલ ચાલી રહી છે. જે યુવા સંગઠનો હતા, આપના નેતાઓ હતા, તેઓના તરફથી માંગ કરવામાં આવી રહી હતી સતત કે અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવે, તેમને ચેરમેન પદેથી દૂર કરી દેવામાં આવે, કારણ કે તેમનો હાથ ચોક્કસપણે હોઈ જ શકે છે
અને તેના વગર આ પેપર લીક ન થઈ શકે એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને આ બધા આક્ષેપો અને આ વિવાદ વચ્ચે જ્યારે અત્યારે અસિત વોરા મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચ્યા છે ત્યારે તેને લઈને પણ ઘણી બધી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે જો કે કયા કારણોસર તેઓ મળવા માટે પહોંચી રહ્યા છે શું સીએમએ તેમને બોલાવ્યા છે શું રાજીનામા માટે જ તેમને બોલાવવામાં આવ્યા છે કે કેમ કે પછી અસિત વોરા જાતે જ પોતાનું રાજીનામું આપવા માટે પહોંચી રહ્યા છે આ તમામ સવાલોનો જવાબ ત્યારે મળશે જ્યારે તેઓ બંનેની મુલાકાત થશે અને મુલાકાત પૂર્ણ થશે ત્યારબાદ જ આ સવાલોના ચોક્કસ જવાબો મળી શકશે જો કે અત્યારે હાલ તો અનેક શક્યતાઓ પ્રવર્તી રહી છે જો કે ગઈકાલે સી આર પાટીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે અસિત વોરા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી મળ્યા અને તેથી હાલ તેમના રાજીનામા અંગે કોઈ વિચાર નથી લેવામાં આવ્યો કોઈ વિચાર નથી કરવામાં આવ્યો જો આગળ કોઈ નક્કર પુરાવા મળે છે તો ચોક્કસપણે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા યુવરાજસિંહ જાડેજા અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે જ વાતચીત કરીશું યુવરાજસિંહ આપ શરૂઆતથી જ કહી રહ્યા છો કે અસિત વોરાને હટાવી દેવા જોઈએ તેમની ચોક્કસપણે સંડોવણી હોઈ શકે છે અને અત્યારે હાલ તેઓ મુખ્યમંત્રીના કાર્યાલય પર પહોંચ્યા છે આપને શું લાગી રહ્યું છે ખાસ કરીને કહેવાનું કે કેમ કે અત્યારે જે પણ જવાબદારી અને જવાબદારી જે ભરતી બોર્ડની બને છે એ ગૌણ સેવાની બને છે અને ગૌણ સેવાના અધ્યક્ષ છે અત્યારે આ પદ ઉપરથી સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ જવાબદારી સ્વીકારવી જોઈએ કેમ કે જયારે ભૂતકાળમાં જે ઘટનાક્રમ બનેલો બિન સચિવાલયનો ત્યારે પણ એ જ જવાબદાર હતા અને એ જ આ પદ ઉપર હતા અત્યારે હેડ ક્લાર્કનો જે આ ઘટનાક્રમ બન્યો અને એમાં પણ સાબિત થયું કે હા પેપર ફૂટ્યું હતું ત્યારે પણ એ જ અધ્યક્ષ પદે છે તો ભાઈ આવનાર દિવસોમાં જયારે મોટી પરીક્ષા આવી રહી છે ધારો કે બિન સચિવાલય આવી રહી છે બિન સચિવાલયમાં 11 લાખ ઉમેદવારો પરીક્ષા લેવાના છે તો એનો વિશ્વાસ કઈ રીતે કેળવાશે એટલા માટે આ પદ ઉપરથી રાજીનામું સ્વેચ્છા આપી દેવું જોઈએ અથવા તો સરકારે સામે ચાલી રાજીનામું લઈ લેવું જોઈએ અને નૈતિકતાની રૂએ અને માનવતાની રૂએ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવશે આ પગલું લેવામાં આવશે તો એમાં દરેકને લાભ થશે એ સરકારને પણ લાભ થશે અને વિદ્યાર્થીઓને પણ લાભ થશે જી બિલકુલ યુવરાજસિંહ પરંતુ ગઈકાલે તો સી આર પાટીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલ તેમના વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી મળ્યા એટલે હાલ તેમના રાજીનામાની કોઈ વાત નથી અને આજે તેઓ પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ ખાતે આપને લાગે છે તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપશે અથવા તો સરકાર તેમની પાસેથી રાજીનામું લઈ લેશે બેન એક વાત સમજવી જરૂરી છે કે ભાઈ પુરાવા મળે તો જ તમે રાજીનામું લેશો શું એની નૈતિક જવાબદારી કઈ બનતી જ નથી શું એ જવાબદાર નથી આ બધી બાબતમાં એ ભરતી બોર્ડના અધ્યક્ષ છે સૌ પ્રથમ જો કોઈ ફરિયાદ દાખલ કરવી હોય ને તો પેલા ભરતી બોર્ડે કરવી જોઈએ અત્યારે પોલીસ સામે ચાલીને તપાસ કરે છે અને આ બધી બાબતો બહાર આવે છે તો જવાબદેહી એની બને છે કારણ કે આ ભરતી બોર્ડે આ પરીક્ષા લીધેલી છે બિન સચિવાલયમાં પણ આ થયું અને સબ ઓડિટરમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ભાઈ પેપર આમ આજે આરોપીઓ હતા એમના દ્વારા એ બીજા પેપર તો 3-3 પરીક્ષાના જયારે નામ આવતા હોય તો એ જવાબદાર છે અને પોતાની જવાબદારી સ્વીકારવી છે અને નૈતિક બાબત સમજી અને ક્યાંક ને ક્યાંક આ જવાબદારીથી આ છૂટું થઈ જવું જોઈએ જી બિલકુલ યુવરાજસિંહ આભાર આપનો અમારી સાથે વાતચીત માટે તો અસિત વોરાએ રાજીનામું આપી દેવું જોઈએ સ્વેચ્છાએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપી દેવું જોઈએ યુવરાજસિંહ જાડેજાએ ન્યૂઝ 18 ગુજરાતી પર આ નિવેદન આપ્યું છે જો કે સ્પેક્યુલેશન ઘણા કરવામાં આવી રહ્યા છે પરંતુ જોવાનું રહેશે આ મુલાકાત બાદ કે આખરે શા માટે તેઓ